ડાકોર નગરમાં પણ ભારે વરસાદના કારણે કમરડૂબ પાણી ભરાઈ ગયા હતા. આવામાં નગરમાં એક સ્મશાન યાત્રા નીકળી હતી, જે કમર સુધીના પાણીને વિધિને આગળ વધી હતી. આ સ્મશાન યાત્રા 15 વર્ષીય તરુણની હતી, જેનું એક અકસ્માતમાં અવસાન થયું હતું. ઝરમર વરસાદમાં હરીમ શાહ નામના આ તરુણની સ્મશાન યાત્રા નીકળી હતી અને આ દ્રશ્યો જો આજુબાજુના લોકોની આંખો પણ ભીંજાઈ ગઈ હતી. ડાકોરના જાણીતા એડવોકેટ આશુતોષ શાહ લોટવાલાના 15 વર્ષીય પુત્ર હરીમ શાહનું અકસ્મિત રીતે મૃત્યુ થયું હતું. ઝરમર વરસાદમાં મૃતકની સ્મશાન યાત્રા નીકળી હતી. શહેરના ગણેશ ટોકી થઈ કમરડૂબ પાણીમાં થઈને ડાકોરમાં અન્ય માર્ગ ઉપર વરસાદી પાણી વચ્ચે સ્મશાન યાત્રા નીકળી હતી. આખા ડાકોરમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હોવાથી સબવાહિની પણ આવી શકી ન હતી. આવામાં અધ વચ્ચે ટ્રેક્ટરની વ્યવસ્થા થતાં ટ્રોલીમાં મૃતદેહને રાખીને સગા સંબંધીઓ અને મિત્રો ટ્રેક્ટરમાં મૃતદેહને સ્મશાન લઈ ગયા હતા, જ્યાં મૃતકની અંતિમવિધિ કરવામાં આવી હતી.